नमस्ते मित्रों, स्वागत है तमारो कल्पतरु एकेडमी ना ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। मित्रों, आज आप गुजरात पाक्षिक 16 सप्टेम्बर जो अंक है यनी अहीं डिटेल में चर्चा करवाना चाहिए। मित्रों, खास पहला तमने एक बात जणावी दऊं के आ वक्त जो आप पाक्षिक अंक है एमनी अंदर क्लास 3 ना दृष्टिए जोवा जोईए तो खास एवी बधी कोई माहिती छे नहीं, परंतु क्लास 1-2 एमनी मेन्स की दृष्टिए घनी बधी उपयोगी माहिती आपने आ अंक में आपी है। तो आ अंकनो अत्यारे जे पीडीएफ वाळो आ वीडियो छे ए ज पब्लिश करवामां आवशे, कारण के क्लास 3 ना लेवले जे वन लाइनर वगैरह छे एवी कोई खास माहिती चालू अंक में छे नहीं। जे रेरली एकाद बे प्रश्नों छे तो एने आपणो जे अन्य पाक्षिकनो वीडियो आवशे एमनी साथे इन्क्लूड करी लेवामां आवशे। शुरुआत करिए तो सर्वप्रथम मुखपृष्ठ पर तमे जोई शको छो के जे गुजरात में राजकीय उथलपाथल जोवा मळी तेमा विजयभाई रूपाणी ए माजी मुख्यमंत्री बनी गया अने एमनी जग्याए गुजरातना 17मा मुख्यमंत्री तरीके जे भूपेन्द्रभाई पटेल छे एमणे शपथ लीधा। तो गुजरात राज्य अस्तित्वमां आव्युं त्यारथी आज सुधीमां 17 मुख्यमंत्रीओ गुजरातने मळेला छे, जेमा रूपाणी साहेबनो नंबर केटलामो हतो मित्रों? 16मो नंबर हतो। तो एमना कार्यकाळमां कई कई योजनाओ अमलमां आवी एवुं पूछाय तो घणी वखत तमने क्लास 3 लेवले ख्याल छे के पूछातुं होय छे के मध्याहन भोजन योजना कया मुख्यमंत्रीना समयमां आवेली, गोकुळ ग्राम योजना कया मुख्यमंत्रीना समयमां आवेली। तो मुख्यमंत्री विजयभाई रूपाणी छे एना समयमां एवी रीते कई कई सिस्टम योजनाओ वगैरे लावामां आवी ए आपणने ख्याल होवो जोईए। तो एमां सौथी हॉट फेवरेट टॉपिक जे हतो ए छे सीएम डेशबोर्ड, जेनो તાજેતરમાં સ્પીપા ખાતે અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો અને એના માટે અધિકારીઓ માટેનો એક નાનકડો એવો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલો હતો, બરાબર? તો એક સીએમ ડેશબોર્ડ યોજના છે, ત્યારબાદ સુજલામ સુફલામ યોજના છે તો એ પણ એના સમયમાં કાર્યરત કરવામાં આવી છે મિત્રો। અને હાલ જે મુખ્યમંત્રી છે એ ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે। હવે આગળ જોઈએ આપણે તો જન્મદિવસની આપણા વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ આપવામાં આવી, બરાબર? અને એ દિવસે વેક્સિનેશન પણ વધુને વધુ લોકોને આપવામાં આવ્યું। ત્યારબાદ કેટલીક માહિતીઓ અહીં તમને દરેકને આપેલી છે, ઘરનું ઘર, ત્યારબાદ સ્વાસ્થ્ય સુરક્ષા એટલે કે આયુષ્યમાન યોજના, બરાબર? તો અહીં જે આંકડાઓ છે મિત્રો એનો તમે સરકારની જે યોજનાઓ છે અથવા તો સરકારના જે પ્રજાલક્ષી ઉદ્દેશ્યો છે, હેતુઓ છે, બરાબર, તો એની અંદર તમે એનો ઉલ્લેખ કરી શકો છો। જેમ કે કોરોનાના કપરા સમયમાં નિઃશુલ્ક અનાજ આપવામાં આવ્યું, ત્યારબાદ 29 લાખ પરિવારોને ઉજ્જવલા યોજનાથી ગેસ કનેક્શન અપાયું, ત્યારબાદ 1.61 કરોડ લોકોના જનધન યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા, ખેડૂતો માટે 58.87 લાખ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય, જે આપણે પીએમ કિસાન સન્માન નિધિ કહીએ છીએ તે, ત્યારબાદ આયુષ્યમાન યોજના હેઠળ 3.30 કરોડ લોકોને 5 લાખ રૂપિયાની સારવારની ગેરંટી, નિઃશુલ્ક સારવાર કે એમાં 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી, ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય અને સન્માનની ચિંતા કરી 33.50 લાખ લોકોને શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું, ઘરે ઘરે શૌચાલય જેથી ઓપન ડેફિકેશન ફ્રી બની શકે, ગરીબોને જે પોતાનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના, બરાબર, એ યોજના હેઠળ 4.71 લાખ પરિવારોને ઘર આપવામાં આવ્યા, જેમાં અલગ અલગ જગ્યાએ LIG એના જેવા આવાસ બનાવી અને એનો લાભ આપવામાં આવ્યો। ત્યારબાદ દેશભરમાં દરેકે દરેક જગ્યાએ જે વેક્સિનેશન કરવામાં આવ્યું છે એ મફત વેક્સિનેશન કરવામાં આવેલું છે। તો આ જે આંકડાઓને માહિતી હતી એ ગુજરાતની હતી। એ પછી આગળ આપણે વધીએ તો પરીક્ષાલક્ષી જે કેટલીક મહત્ત્વની માહિતીઓ છે એની આપણે અહીં ચર્ચા કરવાના છીએ। તો સર્વપ્રથમ તો જે આપણા મુખ્યમંત્રી છે એને ગોપનીયતાના શપથ લીધા એના વિશેની માહિતી આપેલી છે, તો એનો અહેવાલ લેખન ધારો કે તમને પૂછાય તો તમે અહીં આ જે બાબતો આપી છે એનો સમાવેશ કરી શકો કે કોણ કોણ હાજર રહ્યું। મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અહેવાલ લેખન કરતી વખતે તમારે કોઈના નામ નથી લખવાના, માત્ર હોદ્દા લખવાના હોય છે। જેમ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી,
केन्द्रीय पशुपालन मंत्री बराबर तो ये उपस्थित रहिया हता। तमारे नाम लखवाना नथी, आ बाबते खास ध्यान राखवी। ए पछी माहिती जे आपी छे ए 17मा मुख्यमंत्री जे छे એમના વ્યક્તિત્વ અને એના વિશેની માહિતી આપી છે કે તેમનો જે રાજકીય કાર્યકાળ છે અને એમની જે જીવન યાત્રા છે બરાબર એમના વિશે તમને અહીં સંપૂર્ણ ડિટેલ આપેલી છે। તો પરીક્ષાની દ્રષ્ટિએ એ વસ્તુ આપણને માટે મહત્ત્વની નથી, કારણ કે અહીં સરકારનો પાક્ષિક છે અને સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવે છે, તો સ્વાભાવિક છે કે થોડા ઘણા અંશે અતિશયોક્તિ હોવાની બરાબર અને સાહિત્યની ભાષામાં કહીએ તો વ્યતિરેક અલંકાર પણ જોવા મળે, તો આપણે એનાથી ઉપર રહીને અને સાચું ખોટું એ તૈયાર કરવાનું છે। મિત્રો આગળ વધીએ તો જે રૂપાણી સાહેબે રાજીનામું આપ્યું એની સાથે જે મંત્રીમંડળ હતું એના પણ રાજીનામા લઈ લેવામાં આવ્યા અને એની જગ્યાએ સંપૂર્ણ નવરચિત મંત્રીમંડળ આપવામાં આવ્યું, જેમાં કેબિનેટ કક્ષાના 10 મંત્રીઓ, રાજ્ય કક્ષાનો હવાલો ધરાવતા 5 મંત્રી અને રાજ્ય કક્ષાના 9 મંત્રી, આમ ટોટલ 24 મંત્રીઓને પદ આપવામાં આવ્યા। તો દરેકે દરેકની તમને અહીં માહિતી આપી છે, આપણા માટે એની માહિતી જરૂરી નથી। શું જરૂરી છે તો કયા વ્યક્તિને એટલે કે કયા મંત્રીને કયા ખાતા સોંપવામાં આવેલા છે બરાબર। હવે વિધિની વક્રતા એ છે કે જે વ્યક્તિને શિક્ષણ ખાતું આપવામાં આવેલું છે એ વ્યક્તિ પોતે જ 8 પાસ છે બરાબર, છતાં એમનો શોખ તમે જુઓ તો વાંચન, સમાજ સેવા અને પ્રવાસનો શોખ છે બરાબર છે। તો આ તો મિત્રો પ્રોબ્લેમ રહેવાનો જ છે બરાબર। ત્યારબાદ ઋષિકેશભાઈ એમને કયું ખાતું, પૂર્ણેશભાઈ મોદી એમને જે ખાતા આપવામાં આવ્યા એ માહિતી તમને આમાંથી મળી રહેશે। મિત્રો આ જે PDF છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં 2 દિવસની અંદર અપલોડ થઈ જશે, તો ત્યાંથી તમે એને નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો અને તૈયારી કરી શકો છો। તથા હેઝ પાક્ષિક કરીને જો તમે હેશટેગ લખશો બરાબર, હેઝ પાક્ષિક PAKSHIK આટલું લખશો તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જેટલા પણ પાક્ષિક છે એ બધા જ પાક્ષિક તમારી સમક્ષ હાજર થઈ જશે, તો એ બધાને તમે ડાઉનલોડ કરી શકો છો। તો દરેકે દરેક મંત્રીની બાબતો આપી છે, ત્યારબાદ દરેક મંત્રીને જે વિભાગોની વહેંચણી છે તો સિંગલ પેજમાં અહીં પૂરેપૂરી માહિતી આપવામાં આવી છે। ખાસ કરીને આદિજાતિ વિકાસ બરાબર એ એક મહત્ત્વનું રહે છે, વન પર્યાવરણ અને ક્લાઇમેટ એ મહત્ત્વનું રહે, આરોગ્ય પરિવાર કલ્યાણ એ મહત્ત્વનું રહે અને કૃષિ એ મહત્ત્વનું રહેતું હોય છે, એ બાબતો વધારે ચર્ચાતી હોય છે મિત્રો। એ પછી અમદાવાદ જિલ્લાની અંદર 6 પોલીસ મથકોનું લોકાર્પણ કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમના દ્વારા બરાબર, તો એની માહિતી છે। ત્યારબાદ સુરત જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન એ વિષયે પરિસંવાદનું આયોજન થયું, તો એ બાબતે અહીંયા ચર્ચા કરેલી છે, તો ટૂંકમાં તમને માહિતી આપી છે। પરંતુ જો સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો બારડોલી બરાબર ત્યાં આશ્રમ આવેલો છે, બારડોલી સત્યાગ્રહ પણ થયો હતો બરાબર છે। એ પછી બારડોલી તાલુકાના અકોટી ગામના ભીખી બહેન એમણે વલ્લભભાઈને સરદાર તરીકે સંબોધી અને સરદારનું બિરુદ આપ્યું હતું, તો આ બાબત ક્લાસ 3ના લેવલે એક મહત્ત્વની બની રહે છે કે સરદાર વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપેલું, તો કે બારડોલી તાલુકાના અકોટી ગામના ભીખી બહેન પટેલ એમણે સરદાર તરીકે સંબોધન કરેલું અને સરદારનું બિરુદ આપેલું હતું। અને આ બાબતનો ઉલ્લેખ ક્યાં છે, તો કે ગાંધીજીએ એમનું જે અંક હતો નવજીવન એની અંદર લેખ લખીને વ્યક્ત કરેલો હતો બરાબર। એમની સાથે સાથે વેડછી ખાતે જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે, તો એમનું પણ મહત્ત્વનું યોગદાન છે। ત્યારબાદ નવા મુખ્યમંત્રીના દુર્ભાગ્ય ગણો કે જે ગણો તે, જેવા એમણે શપથ ગ્રહણ કરવાના હતા એમના જસ્ટ આગલા દિવસે જ સૌરાષ્ટ્ર વિભાગની અંદર ભયંકર વરસાદ પડ્યો, પૂર આવ્યા જામનગર રાજકોટ જિલ્લાની અંદર, પરંતુ એમને સમય સૂચકતા વાપરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સારો એવો પરિચય આપ્યો અને જાનહાનિ થતાં બચાવી લીધી, તથા ઓન ધ સ્પોટ અસરગ્રસ્તોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો। અહીં રાજકોટની કલેક્ટર કચેરી ખાતે એમણે જે મિટિંગનું આયોજન કર્યું એની માહિતી તમે જોઈ શકો છો, ફોટોગ્રાફ પણ જોઈ શકો છો।
તો અહીંથી એ વસ્તુ બહુ આપણા માટે મહત્ત્વની નથી, પરંતુ એમણે જે સંવેદનશીલતા દર્શાવી છે એ એક મહત્ત્વની બાબત છે. ત્યારબાદ સરદાર ધામ જેનું લોકાર્પણ કરવામાં આવ્યું એમના વિશેની માહિતી છે. તો 11 સપ્ટેમ્બર 1893નો દિવસ 11 સપ્ટેમ્બરના રોજ જ લોકાર્પણ કરવામાં આવ્યું 2021ના દિવસે, પરંતુ 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવેલું, અને આ જે ધર્મ પરિષદ છે તેમાં સ્વામી વિવેકાનંદે એ વિશ્વવિખ્યાત ભાષણ પણ આપ્યું હતું. ઉપરાંત આ જ તારીખે વિશ્વના ઇતિહાસમાં 9/11 એટલે કે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો એવી આતંકવાદી ઘટના પણ બની હતી. તો ખાસ તમારે યાદ શું રાખવાનું છે, વિશ્વ ધર્મ પરિષદ કે જેનું આયોજન 11 સપ્ટેમ્બર 1893ના રોજ થયું હતું. હવે આજે સરદાર ધામ છે ત્યાં જે મૂર્તિ આવેલી છે મિત્રો, એ ગુજરાતની બીજા નંબરની સરદારની ઊંચામાં ઊંચી મૂર્તિ છે. પહેલી જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી છે, અને બીજી અહીં સરદારધામ ખાતે આવેલી આ મૂર્તિ છે. તો એ બાબત પણ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એમણે કેટલીક મહત્ત્વાકાંક્ષી યોજનાઓ જે જાહેર કરી હતી એમના વિશે તમને અહીં માહિતી આપી છે. તો આ માહિતી એકવાર ખાલી વાંચી જવાની છે, વધારે આપણને એ કોઈ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની એટલી છે નહીં. તો હેરિટેજ સિટીનો દરજ્જો, સાબરમતી રિવરફ્રન્ટ, મેટ્રો ટ્રેન, કાંકરિયા લેકનો વિકાસ વગેરે બાબતો છે. ખાસ ક્લાસ 3ના લેવલે આપણે જોઈએ તો વડોદરા પાસેનું ચાંપાનેર, કચ્છનું ધોળાવીરા, પાટણની રાણીની વાવ અને અમદાવાદ એને હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે, અને આ જે જગ્યાઓ છે તેને હેરિટેજ સાઇટ્સની અંદર સ્થાન મળેલા છે. તો એ બાબતે ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ ગિફ્ટ સિટી ઘણીવાર ન્યૂઝમાં હોય છે, તો ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે, તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે ગાંધીનગર ખાતે નિર્માણ પામી રહ્યું છે. તો આ ગિફ્ટ સિટી ત્યાં આવેલું છે, અને એમની અંદર ડોમેસ્ટિક અને સેજ બંને પ્રકારની જગ્યાઓનો સમાવેશ થાય છે, અને અહીં આંતરરાષ્ટ્રીય બેંક, આઈટી કંપની વગેરેની ઓફિસો પણ આવેલી છે. એ પછી મહાત્મા મંદિર જ્યાં મીઠાનો ડુંગર આવેલો છે, અહીં ફોટોગ્રાફમાં જે તમે જુઓ છો એ મીઠાનો ડુંગર છે, પરંતુ એ પ્રતિકૃતિ છે, એક્ચ્યુઅલમાં કોઈ મીઠું ત્યાં ડુંગર સ્વરૂપે છે નહીં, બરાબર. પરંતુ ક્લાસ 3 લેવલે આ GSSB દ્વારા પ્રશ્ન પૂછાઈ ગયો છે કે મીઠાનો ડુંગર ક્યાં આવેલો છે, તો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર જે છે એ મહાત્મા મંદિરની ડિઝાઇન જ કંઈક આ પ્રકારની છે, તો એને મીઠાના ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછી રિન્યુએબલ એનર્જી બાબતે જોઈએ તો લક્ષ્યાંક શું છે અને કેટલી ઉર્જા, બરાબર, એ ઘણીવાર પૂછાતું હોય છે. તો 2022 સુધીમાં 175 GW અને 2030 સુધીમાં 450 GWનું રાષ્ટ્રીય લક્ષ્યાંક છે, અને એના માટેથી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના પ્રથમ તબક્કાની અંદર દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ આ 3 જિલ્લાઓમાં એને શરૂ કરવામાં આવી છે, જેની અંદર ખેડૂતોના ખેતરની અંદર સોલાર પેનલ લગાવી દેવામાં આવે છે, અને એની સાથે સોલાર પંપ આપવામાં આવે છે, જેથી કરીને દિવસ દરમિયાન એ પંપની મદદથી ખેતીવાડીની અંદર પિયત કરી શકે, પાણી આપી શકે. તો હવે વીજળી માટે જે રાત્રે વીજળી મળે છે અને ઉજાગરા કરવા પડે છે એ ખેડૂતોને હવે કરવાના રહેતા નથી. ત્યારબાદ મુખ્યમંત્રીએ 71 બાળકોના હૃદયની સારવાર માટે જે સહાય કરી, બરાબર, એમના ચેક એકત્રિત થયેલો ફાળો છે એમાંથી 25 લાખના ચેક મુખ્યમંત્રીના હસ્તે સત્યસાઈ હોસ્પિટલને આપવામાં આવ્યા, જેમાં 71 બાળકોની હાર્ટ સર્જરી અહીં કરવામાં આવી હતી. તો મિત્રો, જે બાળ કલ્યાણ યોજનાઓ છે તેમાંની આ એક યોજના છે, જેમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ એ અંતર્ગત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે, અને એ દરમિયાન જો કોઈ બાળક આવી ગંભીર બીમારીથી પીડાતું જણાય તો પછી એમને જે તે સરકારી હોસ્પિટલોની અંદર આવી નિઃશુલ્ક સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારબાદ અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નરેન્દ્ર મોદી 1 એનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મોદી સાહેબનો 71મો જન્મદિવસ હતો તો રેકોર્ડ બ્રેક 71,000 વૃક્ષારોપણ કરવામાં આવેલું અને મિશન મિલિયન ટ્રી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી એક ડ્રાઈવ છે જે અંતર્ગત 1 મિલિયન ટ્રી જે છે એ અમદાવાદ શહેરના વિસ્તારમાં રોપવામાં આવશે. બરાબર, અહીં તમે જોઈ શકો છો મિશન મિલિયન ટ્રીઝ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજના છે જે અંતર્ગત આવા કોઈ ખાસ મહત્ત્વના પ્રસંગોએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. સોરી મિત્રો. ત્યારબાદ વડોદરા સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે ટૂંકમાં VYO તરીકે ઓળખાય છે તો એમના કરતા ધરતા એવા વ્રજકુમાર બાવા જે વૈષ્ણવ આચાર્ય છે તો એવો પણ ઘણી બધી આવી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તો પ્રજ્ઞાચક્ષુ લોકોને એમણે સેન્સર બેઝ સ્ટિક, અહીં તમે જોઈ શકો છો મુખ્યમંત્રીના હાથમાં જે સ્ટિક છે તો એ સેન્સર આધારિત સ્ટિક છે અને એની ખાસ રચનાઓ એવી છે કે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ એ ભયજનક કે એવું કંઈ હોય તો એ સ્ટિક વાઇબ્રેટ કરે છે જેથી જે દિવ્યાંગ છે પ્રજ્ઞાચક્ષુ છે એને એની જાણકારી મળે. તો આવા 1100 પ્રજ્ઞાચક્ષુઓને આવી સ્ટિકનું વિતરણ કરવામાં આવેલું છે. હવે મિત્રો, આ અહેવાલ લેખન છે કે સ્ટિક વિતરણ કરવામાં આવ્યું એનો અહેવાલ. તો આવા અહેવાલ જે છે નોર્મલી GPSC આવા તો અહેવાલ નથી પૂછતી, પરંતુ જે અહેવાલ લેખન આપણે લખવાના હોય છે રિપોર્ટ રાઇટિંગ તો એમાં ખાસ એક આ છેલ્લો પેરેગ્રાફ તમે ધ્યાન આપો તો પાક્ષિકનો કોઈ પણ અંક લઈ લો, એનો કોઈ પણ લેખ લઈ લો, છેલ્લે આ પેરેગ્રાફ હશે હશે ને હશે જ કે કોણ કોણ વ્યક્તિ હાજર હતા. તો ખાસ કરીને નેક્સ્ટ GPSCની અંદર આપણે પણ એવો પ્રયત્ન કરીએ કે આવો એક પેરેગ્રાફ ઉમેરીએ કે કઈ કઈ વ્યક્તિ તેમાં હાજર હતી. તમારે વ્યક્તિના નામ નથી લખવાના, એ બાબત હું આગળ પણ તમને જણાવી ચૂક્યો છું. તમારે એના હોદ્દા લખવાના છે કે જિલ્લા કલેક્ટર શ્રી, મુખ્યમંત્રી શ્રી, સચિવ શ્રી, શિક્ષણ વિભાગનો કાર્યક્રમ હોય તો શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, આરોગ્ય વિભાગનો કાર્યક્રમ હોય તો આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ, બરાબર, એ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય ઓપન ડેફિકેશન ફ્રી એટલે કે ODF રાજ્ય ક્યારે બન્યું તો 2017માં એને ODF ફ્રી કરી ODF કરી દેવામાં આવેલું છે એટલે કે જાહેરમાં મળમૂત્રનો ત્યાગ ગુજરાતમાં કરવામાં આવતો નથી. એ પછી ગુજરાત ખાતે 12મો ડિફેન્સ એક્સપો 2022 એનું આયોજન થશે એટલે કે ગુજરાત યજમાન રાજ્ય બનવાનું છે. બરાબર, તો આ એક બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થાય છે એવી જ રીતે હવે ડિફેન્સ એક્સપો 2022 એનું આયોજન થશે. તો મિત્રો, અહીં કસુંબીનો રંગ એટલે કે ઝવેરચંદ મેઘાણી એમની 125મી જે જન્મ જયંતિ ઉજવાઈ તો એમના રિલેટેડ કેટલીક માહિતી આપી છે. હવે મિત્રો, આ જે લેખ છે આખ્યાખો લેખ મેઇન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તમને એવું પૂછાય કે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન જણાવો, બરાબર, અથવા એમને જે યોગદાન આપ્યું છે એ જણાવો, તો આજે સંપૂર્ણ લેખ છે એ તમને ઘણી બધી માહિતી આપશે. તો અહીં 1935માં કાવ્ય સંગ્રહ યુગ વંદના આપેલો છે જેને ઉર્મી તંત્રની વીણા કહીને એને સંબોધન કરેલું છે, પોતાનો ઉમળકો વ્યક્ત કરેલો છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે યુગ વંદનાને ઉર્મી તંત્રની વીણા કોણે કીધી, બરાબર, તો લેખકે પોતે જ એટલે કે મેઘાણીએ પોતે જ એને ઉર્મી તંત્રની વીણા તરીકે ઓળખાવી છે. એ પછી એમણે જે સાહિત્ય પ્રદાન કરેલું છે એ ખાસ કરીને લોકકથાઓ જે છે, પછી જે ગાયન છે, લોકગીતો છે, કવિતાઓ છે, તો એમની અંદર એને સારું એવું યોગદાન આપેલું છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો શ્રેણી વિજાણંદની પ્રેમકથા, અર્ણમ માથાના નામે સુરવીરતાની કથાઓ, વીર માંગડાવાળાનું ભૂત પ્રેત એના ઉપર રચાતી ભૂતરૂપે ભેકાર, બરાબર, તો એના જેવી અહીં પેરાનોર્મલ એક્ટિવિટી ઉપરની કથા લખેલી છે. ત્યારબાદ ફૂલછાબ નામનું જે છાપું આવે છે મિત્રો ન્યૂઝપેપર, તો એમના તંત્રી તરીકે પણ એમણે સેવાઓ આપી હતી અને આજે એ જે ફૂલછાપ છે એ હજુ પણ ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું મહત્ત્વનું એવું ન્યૂઝપેપર છે. એ ઉપરાંત તેમણે માણસાઈના દીવા નામે
રવિશંકર મહારાજ એનું જીવનચરિત્ર લખેલું છે. તો રવિ ઝવેરચંદ મેઘાણી દ્વારા રવિશંકર મહારાજ વિશે લખાયેલું પુસ્તક કયું છે? તો કે માણસાઈના દીવા. અને એ પછી ક્લાસ થ્રીમાં જ શબ્દ પૂછાઈ ગયો ઓળીપો, બરાબર. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપણે આપવાનું છે. તો એ ઓળીપો એટલે શું? તો કે ગાર માટીનું કલાત્મક લીપણ. અને આ જે ઓળીપો છે એના ઉપર જીપીએસસી દ્વારા મેન્સમાં પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ ગયો. જે જૂની પેપર પદ્ધતિ હતી મેન્સની, એમની અંદર આ ઓળીપો જે છે એ પૂછાઈ ગયો. આઈ થિંક જ્યાં સુધી મને ખ્યાલ છે તો 2017-18ની જે કંઈ મેન્સ હતી એની અંદર આ પ્રશ્ન જોવા મળશે તમને. ત્યારબાદ અહીં જે કથા તમને આપેલી છે, ઓળીપો જે છે એ એમની કથાનું નામ છે, વાર્તાનું શીર્ષક છે. તો એમની અંદર 2 વ્યક્તિઓની પ્રેમ કથા છે કે જેમાં રૂપી અને નાથુ, બરાબર, નથુ અને રૂપી આ 2ની વાત કરેલી છે. લેખકે પોતે એમનું સારું એવું નિરૂપણ છે કે રૂપી જે છે એ ખાધે પીધે સુખી ઘરની હતી, પરંતુ નથુ જે છે એમનું આર્થિક બેકગ્રાઉન્ડ સારું નથી, છતાં રૂપી સાસરે આવે છે અને એમના સાસરાનું જે ઘર છે એ ગાર માટીનું દેશી નળિયાનું છે. તો સતત એમને ગાર માટી કરી અને એટલે કે ઓળીપો કરીને એને સજાવવામાં એ રહે છે. અને એના કારણે જ્યારે પ્રથમ વખત એ 7-8 કરવા પોતાના પિયર જતી હોય છે ત્યારે એમના જે માતા પિતા છે એમને શંકા જાય છે કે કદાચ મારી પુત્રીને સાસરામાં તકલીફ આપતા હશે. અને ત્યાંથી કથા નવો વળાંક લે છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આમાં આપેલી છે. એ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની જે પુસ્તકો છે એના મુખપૃષ્ઠ તમને અહીં આપ્યા છે, જેમાં 16 બારવટિયાઓ, જેમાં જોધા માણેક, મૂળું માણેક એ બધા વિશેની માહિતી છે, 16 સંતો, તુલસી ક્યારો, રસદારની વાર્તાઓ. હવે આ રસદારની વાર્તાઓ જે છે એ સૌરાષ્ટ્રની રસદારના નામે 5 ભાગમાં ઉપલબ્ધ પણ છે. માણસાઈના દીવા તો ઝવેરચંદ મેઘાણી જે છે એમના ઉપર લખેલી છે. યુગવંદના, વેવિશાળ, બરાબર. ત્યારબાદ ઘણી બધી પુસ્તકો એને અહીં લખેલી છે. તો તમારે એ માહિતી થોડી મેળવી લેવાની છે મિત્રો. અહીં બીજો એક શબ્દ આપેલો છે નાતરું, જે તળપદો શબ્દ છે. તો નાતરું કરવું એટલે શું? તો કે બીજા લગ્ન કરવા. નાતરું કરવું એટલે શું? બીજા લગ્ન કરવા, બરાબર. ત્યારબાદ શૌર્ય ગીત જે છે તલવારનો વારસદાર, બરાબર. અને આ જ રીતે આપણે એને ગુજરાતી સાહિત્યમાં શબ્દોના વારસદાર તરીકે ઓળખીએ છીએ. તો વ્યાજનો વારસદાર, તલવારનો વારસદાર, શબ્દનો વારસદાર. મિત્રો, તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે વ્યાજનો વારસદાર એ કોની કૃતિ છે. તલવારનો વારસદાર જે છે એ કૃતિ તો માત્ર ઝવેરચંદ મેઘાણીની છે. અને ઝવેરચંદ મેઘાણીને શબ્દોના વારસદાર કહી શકીએ એવું અહીં લખેલું છે. ત્યારબાદ આઝાદીનો જે અમૃત મહોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો એના 5 આધારસ્તંભ, એ 5 આધારસ્તંભ કયા છે? તો આઈડિયાઝ એટ 75, અચિવમેન્ટ એટ 75, એક્શન્સ એટ 75, રિઝોલ્વ એટ 75. આ 5 એના મુખ્ય આધાર સ્તંભ છે. તો એ તમને ખ્યાલ હોવા જોઈએ. અને એ અંતર્ગત દેશભરમાં ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ 5 સપ્ટેમ્બર એ શિક્ષક દિવસ ગયો. તો શિક્ષકોને અહીં શાલ સરપાર આપીને સન્માન કરવામાં આવ્યા. ત્યારબાદ એક મહત્ત્વની બાબત કે પ્રખ્યાત કેળવણીકાર ગીજુભાઈ બધેકા કે જેને બાળકોની મૂછાળી માં તરીકે ઓળખવામાં આવે છે, તો એમણે બાળકોના સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું પ્રદાન આપ્યું છે. ગુજરાતના સર્વપલ્લી રાધાકૃષ્ણન તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. તો આ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ પછી આગળ વધીએ તો અહીં જે માહિતી આપી છે મિત્રો, તો રાજ્ય સરકાર દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કેવા પગલાઓ લેવામાં આવ્યા, તો એ બાબતની તમે માહિતી લખી શકો કે પ્રત્યેક બાળક શાળામાં પહોંચે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે બાળકોનું નામાંકન 99.14% સુધી પહોંચ્યું છે. એ પછી પ્રવેશોત્સવ અંતર્ગત જે બાળકો શાળામાં પ્રવેશ મેળવે એમને ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ તથા અભ્યાસને લગતી વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સરકારી શાળામાં જો બાળક પ્રવેશ લેતો હોય તો
તો આ બધી વસ્તુઓની ખરીદી માટેથી 3000 રૂપિયાની સહાય એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો એ બાબત એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ગુણોત્સવ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો પ્રવેશોત્સવ અને ગુણોત્સવ એ શિક્ષણ સાથે જોડાયેલા છે. તે પછીથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવ્યો છે, બરાબર. તો એ પારિતોષિક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને કોને આપવામાં આવે છે? તો કે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા જે શિક્ષકો હોય છે એને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. તો એ બાબત આપણા માટે એટલી બધી મહત્ત્વની નથી. તો મિત્રો, અહીં આપણું આ પાક્ષિક પૂરું થાય છે. ફરીથી જણાવી દઉં કે આ અંકની અંદર ક્લાસ 3ની દ્રષ્ટિએ એટલે બધા મહત્ત્વના કોઈ પ્રશ્ન નહોતા, બરાબર. મેન્સની દ્રષ્ટિએ જે મહત્ત્વની બાબતો હતી એની આપણે ચર્ચા કરી. અને જૂના જે પાક્ષિકના વિડીયો અપલોડ થવાના બાકી છે એ મિત્રો ટૂંક સમયમાં તમને અવેલેબલ કરાવી દેવામાં આવશે. આ ઉપરાંત આપણી ચેનલ ઉપર ગુજરાતી અને હિન્દીમાં કરંટ અફેરના વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે, ડિટેલમાં અને વનલાઇનર તરીકે. તો એ વિડીયોની લિંક પણ તમને અહીં એન્ડ સ્ક્રીન ઉપર જોવા મળશે. તો અહીંથી તમે એ જે પ્લેલિસ્ટ છે તો આ પ્લેલિસ્ટને તમે એક્સેસ કરી અને એ કરંટ અફેરની તૈયારી પણ કરી શકો છો.